નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ડભોઈ નગરપાલિકાથી માત્ર 100 મીટર દૂર રબારી વગા જવાના રોડ ઉપર ગટરના ગંદા પાણી ઉભરાતા હોય ગંદકીના કારણે રોગચાળો ફેલાય તે અંગેની દહેશત રહીશોમાં સેવાઈ રહી છે. ત્યારે પાલિકાના પ્રમુખ સહિત સદસ્યો તેમજ ચીફ ઓફિસર પોલીસ હોસ્પિટલના ડોક્ટર વગેરે આ રોડ ઉપરથી રોજિંદા અવર જવર કરતા હોય છે. ત્યારે ડભોઈ નગરપાલિકા તંત્ર ગટરની સમસ્યા માટે જાગૃતતા લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકા કચેરીથી માત્ર 100 મીટરની આસપાસ રબારી વગા જવાના રોડ ઉપર ગટરના ગંદા પાણી ઉભરાય છે અને ગટરના ગંદા પાણીને કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જતા રોગચાળાની દહેશત વચ્ચે રહીશો જીવી રહ્યા છે. નજીકમાં નગરપાલિકા, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પ્રમુખ સદસ્યો અને પ્રજાજનોની અવર જવર રહેતી હોય પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર કામગીરી નહીં કરતા તંત્ર સમક્ષ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગટરની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. આ અંગે રહીશો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી. વિસ્તારના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગટરની સમસ્યાનું અને કચરાના થતા ઢગલાથી થતી ગંદકીનું કોઈ નિરાકરણ આવતું નથી. જો સ્થાનિકો બીમાર પડશે તો જવાબદાર કોણ? માટે નગરપાલિકાના વહીવટી તંત્ર વહેલી તકે વારંવાર ઉભરાતી ગટરો અને કચરાના ઢગલાનો નિકાલ લાવે એવી રહીશોમાં માંગ ઉઠી છે. અમે પોતે રબારી વગાના રહેવાસી છીએ, રબારી વગામાં હાલ રહીએ છીએ. રબારી વગામાં ગટરના પાણીનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે, છેલ્લા 10-15 દિવસથી રજૂઆતો કરી કરીને થાકી ગયા છે. તે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન પણ લેતા નથી. રબારી વગામાં મંદિર, દૂધ મંડળી, સ્કૂલ, એની આજુબાજુમાં ટોટલી બધી જગ્યાએ પાણી ને ગંદકી, ગટરના પાણીની ગંદકી ફેલાઈ રહી છે. જેથી કરીને નગરપાલિકાને નમ્ર વિનંતી કે વહેલી તકે આનો નિકાલ લાવે તો એનાથી કોઈ બીમારી કે કોઈ અછૂત બીમારી કે મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવાની કોઈ અસર ના પડે તેની પહેલાં આ લોકોને નમ્ર વિનંતી કે આને આ વસ્તુને ધ્યાનમાં લઈ વહેલી તકે એનો નિકાલ કરે. નગરપાલિકામાં તમે રજૂઆતો કરી? કોર્પોરેટરોને 2-3 વાર રજૂઆત કરી. સળિયા માળીને જતા રહે છે, છેલ્લે 10-12 દિવસથી આ પાણીનો ત્રાસ છે. અમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આનો વહેલી તકે નિકાલ આવે અને કાયમી સોલ્યુશન થાય એવું કામ કરે. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.